नमस्कार मित्रों, स्वागत है आपनी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आजना वीडियो में आपने विद्यार्थियों माटेनी एक सहाय योजना विषे माहिती मेळवीशुं। ते पहला जो आपनी आ चैनल पर नवा होय अने चैनल ने हजी सुधी सब्सक्राइब न करी होय तो चैनल ने सब्सक्राइब करी बाजू में रहेल बेल आइकॉन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તેના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ પર મળી જાય। તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક। વિદ્યાર્થીઓ માટે સહાય યોજના, જેમાં રૂપિયા 20,000ની સહાય સીધે સીધી બેંક ખાતામાં આપવામાં આવશે। તો આ સહાય યોજનાનો લાભ કોને, ક્યારે અને કેવી રીતે મળશે તે અંગેની સંપૂર્ણ માહિતી આપણે પરિપત્રની વિગતે જોઈશું। તો ચાલો આપણે હવે તેનો પરિપત્ર જોઈએ। તો મિત્રો, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવતી વર્ગ 1, વર્ગ 2 અને વર્ગ 3ની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે તાલીમ લેનાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થીઓને ખાસ પ્રોત્સાહન સહાય બાબતનું આ પરિપત્ર કરવામાં આવેલ છે, જે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા તારીખ 3/3/2021 રોજ આ પરિપત્ર કરવામાં આવેલો છે। અને આ પરિપત્રના વંચાણમાં આ જ વિભાગના અન્ય બે પરિપત્રો તથા નિયામક શ્રી વિકસતી જાતિ કલ્યાણનો એક પરિપત્ર લેવામાં આવેલ છે। તો હવે આપણે પરિપત્રની વિગતે તેનું આમુખ જોતા જઈએ। વંચાણ લીધા ક્રમાંક 1 પરના આ વિભાગના ઠરાવથી ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાતી વર્ગ 1, વર્ગ 2 અને વર્ગ 3ની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે પસંદ થયેલ સંસ્થામાં કોચિંગ મેળવતા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને રૂપિયા 20,000ની સહાય અથવા તો ખરેખર ચૂકવવાની થતી ફી એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સીધા વિદ્યાર્થીના બેંક ખાતામાં સીધી સહાય DBTથી ચૂકવવાની યોજના અમલમાં છે। તો મિત્રો, જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવતી વર્ગ 1, વર્ગ 2 અને વર્ગ 3ની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે જે પસંદ થયેલી સંસ્થાઓ છે તેમાં કોચિંગ મેળવતા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને 20,000 રૂપિયાની સહાય અથવા તો જે ખરેખર ચૂકવવાની થતી હોય તે ફી એ બેમાંથી જે ઓછું થતું હોય તે સહાય આપવાની યોજના છે તે અમલમાં છે। ત્યાર પછી આપણે આગળ જોઈએ કે વંચાણ લીધા 2 પરના આ વિભાગના તારીખ 3/12/2019 ઠરાવથી UPSC, GPSC, સ્ટેટ કમિશન, બેંક, LIC, ગૌણ સેવા પસંદગી મંડળ, ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા લેવામાં આવતી વર્ગ 1, 2 અને 3ની રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની તમામ ભરતીની પરીક્ષાઓની પૂર્વ તૈયારી માટે પસંદ થયેલા સંસ્થામાં કોચિંગ મેળવતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને વિદ્યાર્થી દીઠ રૂપિયા 20,000 અથવા તો ખરેખર ચૂકવવાની થતી ફી એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સીધા વિદ્યાર્થીના બેંક ખાતામાં સીધી સહાય DBTથી ચૂકવવાની યોજના પણ અમલમાં છે। તો જે પ્રમાણે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને વંચાણ 1 વાળા પરિપત્રથી યોજના અમલમાં છે, તે જ રીતે વંચાણ 2 વાળા પરિપત્રથી અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે 20,000 રૂપિયાની સહાય આપવાની યોજના અમલમાં છે। ત્યાર પછી મુદ્દા નંબર 3 જોઈએ કે હાલમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને છે તે ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે GPSCની જે વર્ગ 1, 2, 3ની સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ માટેની કોચિંગ સહાય આપવામાં આવે છે અને તેની સાથે સાથે ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ એટલે કે GSSSB, રાજ્ય પોલીસ ભરતી, ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ એટલે કે GPSB વગેરે સહિતની તેમજ કેન્દ્ર કક્ષાની બેન્કિંગ, રેલવે, આર્મી ભરતી, સેન્ટ્રલ પોલીસ ફોર્સ જેમાં CRPF, BSF, CISF વગેરેનો સમાવેશ થાય છે, તે સ્ટાફ સિલેક્શન કમિશન એટલે કે SSC વગેરે સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓનો સમાવેશ કરવા
સમાવેશ કરવા માટે નિયામક શ્રી વિકસતી જાતિ કલ્યાણના વંચાણે લીધા 3 પરના પત્રથી દરખાસ્ત થયેલી હતી, જેને મંજૂરી આપવા બાબતની સરકારશ્રીની વિચારણા હેઠળ હતી। તો મિત્રો, અત્યાર સુધી જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને જે ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી વર્ગ 1-2-3 સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેની સહાય આપવામાં આવતી હતી, અને તે ઉપરાંત છે તે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, રાજ્ય પોલીસ ભરતી, ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ સહિતની, તેમજ કેન્દ્ર કક્ષાની જે બેન્કિંગ, રેલવે, આર્મી ભરતી, સેન્ટ્રલ પોલીસ ફોર્સ, સ્ટાફ સિલેક્શન કમિશન સહિતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓને સમાવેશ કરવા માટેની એક દરખાસ્ત છે તે નિયામક શ્રી વિકસતી જાતિ કલ્યાણ દ્વારા કરવામાં આવેલી હતી, અને તેને મંજૂરી આપવાની બાબત રાજ્ય સરકારની વિચારણા હેઠળ હતી। તો હવે આપણે ઠરાવમાં જોઈએ કે વિચારણા અંતે શું નિર્ણય કરવામાં આવેલ છે। પુખ્ત વિચારણાને અંતે અનુસૂચિત જાતિ કલ્યાણ પ્રભાગની સમાન પ્રકારની યોજનાની જેમ હાલની બજેટની જોગવાઈની મર્યાદામાં જ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થીઓને ગુજરાત જાહેર સેવા આયોગ ઉપરાંત ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ, રાજ્ય પોલીસ ભરતી, ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ વગેરે, તેમજ જે કેન્દ્ર કક્ષાની બેન્કિંગ, રેલવે, આર્મી ભરતી, સેન્ટ્રલ પોલીસ ફોર્સ અને સ્ટાફ સિલેક્શન કમિશન વગેરે દ્વારા લેવામાં આવતી વર્ગ 1, 2 અને 3ની ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓની પૂર્વ તૈયારી માટે કોચિંગ સહાય તરીકે વિદ્યાર્થી દીઠ રૂપિયા 20,000 અથવા તો ખરેખર ચૂકવવાની થતી ફી એ 2 પૈકી જે ઓછું હોય તે સહાય સીધા વિદ્યાર્થીના બેંક ખાતામાં સીધી સહાય ડીબીટી તરીકે આપવાનું આથી ઠરાવવામાં આવે છે। એટલે કે મિત્રો, અત્યાર સુધી જે ગુજરાત જાહેર સેવા આયોગની વર્ગ 1-2-3ની જે ભરતી હોય તેના માટે જ સહાય આપવામાં આવતી હતી, પણ હવેથી જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થીઓ છે તેને જાહેર સેવા આયોગ ઉપરાંતની ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની, રાજ્ય પોલીસ ભરતી, ગુજરાત રાજ્ય પંચાયત સેવા પસંદગી બોર્ડ, તે ઉપરાંત કેન્દ્ર કક્ષાની જે બેન્કિંગ, રેલવે, આર્મી ભરતી, સેન્ટ્રલ પોલીસ ફોર્સ અને સ્ટાફ સિલેક્શન કમિશન વગેરે દ્વારા લેવામાં આવતી વર્ગ 1, 2 અને 3ની ભરતી માટેના ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સ્પર્ધાત્મક તૈયારીઓની માટે જે કોચિંગ કરતા હોય તેઓને 20,000ની સહાય આપવામાં આવશે, અને વંચાણે લીધા ક્રમ 1 પરના આ વિભાગના ઠરાવની અન્ય જે કંઈ શરતો છે તે શરતોને યથાવત રાખવામાં આવેલી છે। તો આમ મિત્રો, હવેથી જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થીઓ છે તેઓને રાજ્ય કક્ષાની એટલે કે ગુજરાત સરકાર તેમજ ભારત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની પૂર્વ તૈયારીની કોચિંગ માટે છે તે રૂપિયા 20,000ની સહાય આપવામાં આવશે। તો મિત્રો, આ પ્રમાણે પરિપત્ર કરી અને જે ગુજરાતના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થીઓ છે તેઓને રૂપિયા 20,000ની સહાય આપવા બાબતે જોગવાઈઓ કરવામાં આવેલી છે। તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં। જય હિન્દ, વંદે માતરમ।